हेलो मित्रों, स्वागत छे फरी एक વાર તમારું વિજ્ઞાનના વિડિયો લેક્ચર ની અંદર। લાસ્ટ દર વખતે જેમ આપણે આ વિડિયો લેક્ચર માં પણ લાસ્ટ વિડિયો લેક્ચર ના પુનરાવર્તન થી શરૂઆત કરશું, બરોબર। લાસ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે માનવ આંખ વિશે જોઈ ગયા, બરોબર। સામાન્ય રીતે નોર્મલ જે માનવ આંખ છે, બરોબર, ઈ ઓછામાં ઓછું કેટલું જોઈ શકે અને વધુમાં વધુ કેટલું અંતર સુધી જોઈ શકે। માનવ આંખની અંદર પ્રકાશના કિરણોને સમાવવાની જે ક્ષમતા છે એને માનવ આંખની શું કહેવાય, સમાવેશ ક્ષમતા કહેવાય। જરૂરિયાત મુજબ મેં તમને ત્યારે પણ વાત કરી નેત્રમણી ભણતા ત્યારે, જરૂરિયાત મુજબ નેત્રમણી જાડો કે પાતળો થઈ શકે તો માનવ આંખ છે પરફેક્ટ ઓકે છે, પણ જરૂરિયાત મુજબ જાડો કે પાતળો ન થઈ શકે ત્યારે માનવ આંખની અંદર શું હોય, ખામી હોય। માનવ નેત્રમણીને જાડો પાતળો કરવાનું કાર્ય કોનું છે, તો કે સિલિયરી સ્નાયુ, ઈ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા। તો જરૂરિયાત મુજબ નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને શું કહેવાય, સમાવેશ ક્ષમતા કહેવાય। માનવ આંખ ઓછામાં ઓછું જેટલા અંતર સુધી સ્પષ્ટ જોઈ શકે તે અંતરને તેનું માનવ આંખનું શું કહેવાય, આમ આંખને આમ તમે ઝીણા અક્ષર વાંચો તો અમુક જણાની આંખ આમ ઝીણી થઈ જાય, આમ બરોબર, અમુક જણાની આંખ શું થઈ જાય, આમ ઝીણી થઈ જાય, કેટલે આંખ એટલે આંખનું શું થઈ જાય, સંકોચન। તો માનવ આંખ જે લઘુત્તમ આંખ અંતર માટે સંકોચન અનુભવ્યા સિવાય સ્પષ્ટ જોઈ શકે, એટલે અહીંયાથી હું સ્પષ્ટ ઝીણા અક્ષર સ્પષ્ટ જોઈ શકું, અહીંથી ઝીણા અક્ષર સ્પષ્ટ, તો ઓછામાં ઓછા માનવ આંખ છે એ 25 સેન્ટીમીટર સુધી, ગમે એટલા ઝીણા અક્ષર હોય 25 સેન્ટીમીટર સુધી સ્પષ્ટ જોઈ શકવો જોઈએ। તો જે લઘુત્તમ અંતર માટે માનવ આંખ છે એ સંકોચન અનુભવ્યા સિવાય સ્પષ્ટ જોઈ શકતી હોય, સંકોચન અનુભવતો નથી, સંકોચન અનુભવ્યા સિવાય સ્પષ્ટ જોઈ શકતી હોય તે લઘુત્તમ અંતર ને પેલું શું કહેવાય, નજીકનું બિંદુ કહેવાય। અને વધુ વધુ માનવ આંખ છે આમ મેક્સિમમ ડિસ્ટન્સ ને તેનું અનંત અંતર કહેવાય, તો વધુ વધુ માનવ આંખ થી અનંત અંતર સુધી અક્ષર ને સ્પષ્ટ, તો વધુ વધુ અંતર ને તેનું દૂરનું અંતર કહેવાય। મેક્સિમમ અંતર સુધી માનવ આંખ થી સ્પષ્ટ જોઈ શકવી જોઈએ તો માનવ આંખ થી સક્ષમ માનવ આંખ છે એમ ગણાય। સક્ષમ માનવ આંખ કોને કહેવાય એની અહીંયા વાત કરેલી છે। તો જરૂરિયાત મુજબ માનવ આંખની અંદર રહેલો નેત્રમણી નાનો મોટો થઈ શકતો હોવો જોઈએ, બરોબર, ઈ જરૂરિયાત મુજબ નેત્રમણીને નાનો મોટો કરવાની જે ક્ષમતા છે ઈ ક્ષમતાને તેની શું કહેવાય, સમાવેશ ક્ષમતા કહેવાય। જે લઘુત્તમ અંતર માટે માનવ આંખ છે આમ સંકોચન અનુભવવા સિવાય આમ આંખ ઝીણી કર્યા સિવાય આમ સ્પષ્ટ જોઈ શકવું જોઈએ તે અંતરને, જે લઘુત્તમ અંતર ને તે આંખનું શું કહેવાય, નજીકનું। તમે ચશ્મા કઢાવવા જાઓ ને તો પેલા તમારું આમ ઓછામાં ઓછું આમ 25 સેન્ટીમીટર સુધી તમે સ્પષ્ટ જોઈ શકો છો, તો તમને નજીકના બિંદુની કોઈ ખામી નથી। મેક્સિમમ આમ તમને લઈ જાય મહત્તમ અંતર સુધી, ધીમે ધીમે તો મહત્તમ અંતર સુધીનું તમે સ્પષ્ટ જોઈ શકતા હોય તો તે માનવ આંખ છે સક્ષમ માનવ આંખ કહેવાય। તો જે દૂરના અંતર સુધી આંખ સ્પષ્ટ જોઈ શકતી હોય તે દૂરના અંતરને માનવ આંખનું દૂરનું બિંદુ કહેવાય। સામાન્ય રીતે સક્ષમ માનવ આંખ છે એનું નજીકનું બિંદુ, મેં તમને કીધું ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર અને વધુ વધુ મહત્તમ અંતર સુધી માનવ આંખ છે સ્પષ્ટ રીતે જોઈ શકતી હોવી જોઈએ તો માનવ આંખ છે સક્ષમ માનવ આંખ કહેવાય। નકર અમુક ઉંમર થાય અમુકને નાને નાન પણ મોબાઈલ જોઈને આવી જાય ખામી, બરોબર। અત્યારના ટ્રેન્ડની અંદર માણસો મોબાઈલનો ઉપયોગ વધારે, નાના નાના છોકરા હું તો જોઉં કે મોબાઈલની અંદર પબજી લુડો ગેમ બધાનું વર્ચસ્વ વધી ગયું છે, બરોબર। એના કારણે આંખ ઉપર કેટલી અસર થાય, આંખની અંદર રહેલો જે નેત્રમણી છે એ જરૂરિયાત મુજબ જાડો કે પાતળો થઈ શકતો નથી, ત્યારે માનવ આંખની અંદર શું ઉદ્ભવે, ખામી। મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, માનવ આંખની અંદર ઉદ્ભવતી ખામી, ચાર ગુણની અંદર પૂછાયો માનવ આંખની અંદર ઉદ્ભવતી ખામી, તફાવત પણ પૂછાઈ શકે આનો, બરોબર, કે માનવ આંખની અંદર ઉદ્ભવતી ખામી। આખો પ્રશ્ન ચાર ગુણની અંદર લાસ્ટ ઇયરમાં એક ગુરુ દ્રષ્ટિની ખામી, લઘુ દ્રષ્ટિની, અથવા એમ કે નજીકના અંતરે ઉદ્ભવતી ખામી, નજીકના અંતરે ઉદ્ભવતી ખામી એટલે કઈ થઈ, નજીક એટલે ઓછામાં ઓછા અંતર સુધીની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી હોવી જોઈએ, દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય, દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય તેની ખામીને શું કહેવાય, ગુરુ દ્રષ્ટિની ખામી। મિત્રો ભૂલ કરી અને લઘુ દ્રષ્ટિની ખામી ઘણા લખીને આવ્યા હતા, લઘુ દ્રષ્ટિની ખામીમાં શું થાય છે, લેન્સ જરૂરિયાત મુજબ બહુ આમ પાતળો ન થઈ શકે, એટલે આમ ઝીણો ઝીણો જ લે લેન્સ, જરૂરિયાત મુજબ આમ તમારે આમ ખેંચીને જોવું હોય તો તમે જોઈ શકો નહીં, એટલે આમ જરૂરિયાત મુજબ આપને આમ ખેંચીને જોવું હોય તો લેન્સ તે આમ પાતળો થઈ શકતો નથી, એટલે કે જાડો ને જાડો રહે છે। પ્રકાશના કિરણો વક્રી ભવન પાયમાં સિવાય
અહીંયા નજીકના ભાગની અંદર ક્યાં કેન્દ્રિત થાય છે? લેન્સ થી આગળના ભાગમાં કેન્દ્રિત, નજીકના બિંદુએ કેન્દ્રિત થાય છે. નજીકના બિંદુએ કેન્દ્રિત થાય એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાય, નજીકમાં જે પડ્યું હોય એ સ્પષ્ટ દેખાય. બરાબર, નજીકના બિંદુએ દૂર જે પડ્યું હોય એ વસ્તુ છે એ તમને સ્પષ્ટ દેખાતી નથી, નજીકની જ વસ્તુ છે એ તમને સ્પષ્ટ દેખાય છે. તો આ નજીકની વસ્તુએ, નજીકના બિંદુએ ઉદ્ભવતી આ ખામીને શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. પણ તમને પ્રશ્ન એવો પૂછો કે નજીકના અંતર સુધી સ્પષ્ટ જોઈ શકતો નથી, દૂરનું સ્પષ્ટ જોઈ શકે છે, નજીકનું સ્પષ્ટ જોઈ, તો આના કરતાં ઊંધું થયું. એટલે પ્રશ્ન મિત્રો ખાસ સમજી લખજો. તો સક્ષમ માનવવાકની આપણે વાત કરતા હતા, સક્ષમ માનવવાક સામાન્ય રીતે ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર અને વધુમાં વધુ અનંત મેક્સિમમ ડિસ્ટન્સ સુધી માનવવાક છે એ પરફેક્ટ જોઈ શકવી જોઈએ, નકર માનવવાક છે એ કેવી ખામી વાળી આંખ કહેવાય. તો લેન્સ જયારે જરૂરિયાત મુજબ ઉંમર થાય કે નાને નાનપણ અંતને થઈ જાય કે જરૂરિયાત મુજબ લેન્સ જાડો કે પાતળો થઈ શકતો નથી, લેન્સ જરૂરિયાત મુજબ જાડો કે પાતળો થઈ શકતો નથી, ત્યારે માનવ આંખની અંદર શું ઉદ્ભવે છે? ખામી ઉદ્ભવે છે. આ ખામીના બે પ્રકાર છે, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી, જેમાંથી બોર્ડની મર્યાદાના કારણે આપણે અત્યારે ગુરુ દ્રષ્ટિની ખામી જોશું અને નેક્સ્ટ પોઈન્ટ ની અંદર ગુરુ દ્રષ્ટિની ખામી જોશું. તો લઘુ દ્રષ્ટિની ખામીમાં અહીંયા આંખની આકૃતિ છે, અહીંયા આપણો નેત્રમણી છે. આ શું છે? નેત્રમણી. દૂરથી આવતા પ્રકાશના કિરણો લેન્સમાં જાય એટલે વક્રી ભવન પામી અને અહીંયા નજીકના બિંદુએ કેન્દ્રિત થાય છે. નજીકના બિંદુએ કેન્દ્રિત થાય એટલે નજીક હોય ને એ જ વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો ઓછામાં ઓછા અંતર સુધી 25 સેન્ટીમીટર કરતા પણ 10-12 સેન્ટીમીટર સુધી જે સ્પષ્ટ જોઈ શકે, 12 સેન્ટીમીટર થી વધુ અંતરે એ સ્પષ્ટ જોઈ શકતો નથી. એટલે ઓછામાં ઓછા અંતર માટે ઉદ્ભવતી આ ખામીને શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. આંખ એટલે એમાં થાય શું કે આંખનો લેન્સ છે એ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકે નહીં, એટલે તમારે આમ ખેંચીને જોવું હોય તો આમ ખેંચીને જોઈ શકો નહીં. બરોબર, એટલે દૂરથી આવતા પ્રકાશના કિરણો છે એ વક્ર ભવન પામી નેત્રપટલની, મેં તમને સમજાવ્યું તેમ, આગળના ભાગમાં કેન્દ્રિત થાય, આગળના ભાગમાં કેન્દ્રિત થાય એટલે નજીક નજીક વસ્તુ હોય ને એ જ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. બરોબર, દૂરની વસ્તુ એમાં સ્પષ્ટ દેખાતી નથી, ત્યારે આંખમાં ઉદ્ભવતી આ જે ખામી છે એ ખામીને શું કહેવાય? ઓછામાં ઓછા અંતરે નજીકના બિંદુએ ઉદ્ભવતી ખામી, નજીકના બિંદુએ ઉદ્ભવતી આ ખામીને શું કહેવાય? તો કે લઘુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. એને અંગ્રેજીમાં માયોપિયા, અંગ્રેજીમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે? માયોપિયા અંગ્રેજીમાં, એટલે લઘુ દ્રષ્ટિની ખામી કહે. આ ખામી દૂર કરવા માટે તમને પછી 10-12 સેન્ટીમીટર સુધી સ્પષ્ટ ન દેખાય ને એટલે ડોક્ટર જસ્ટ લેન્સ કાઢે. કયો લેન્સ કાઢે? તો કે અંતરગોળ લેન્સ કાઢે. તો આ ખામી દૂર કરવા માટે તમારે અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, એટલે તમને દૂરની વસ્તુ પણ સ્પષ્ટ દેખાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને હશે, મને પૂરેપૂરી આશા છે, બરોબર મોબાઈલ જોઈ જોઈને ચશ્મા આવી ગયા, મોબાઈલ ટીવી લોકડાઉનમાં જોઈ અને ચશ્મા આવી ગયા હોય. તો આ ખામી દૂર કરવા માટે આપણે અંતરગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, તો હવે પછી આપણે જોશું ગુરુ દ્રષ્ટિની ખામી. ગુરુ દ્રષ્ટિની ખામી કઈ રીતના ઉદ્ભવે તેની આપણે ચર્ચા નેક્સ્ટ પોઈન્ટમાં કરશું. ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો, માનવ આંખની અંદર દૂરથી આવતા પ્રકાશના કિરણો વક્રી ભવન પામી અને નેત્રપટલની પાછળના ભાગમાં, એટલે કેટલાય અંતર પછી કેન્દ્રિત થાય. બરોબર, નેત્રપટલથી પાછળ કેન્દ્રિત થાય છે, એટલે નજીકમાં જે વસ્તુ હોય ને, બરોબર, નજીકની જે વસ્તુ છે એ સ્પષ્ટ ન દેખાય અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય, એટલે લેન્સ છે એ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. બરોબર, એટલે તમારે આમ ખેંચીને જોવું હોય તો ન થાય, લેન્સ પાતળો ને પાતળો જ રહે, લેન્સ છે એ જરૂરિયાત મુજબ જાડો થઈ શકતો નથી. પ્રકાશના કિરણો વક્રી ભવન પામી અને નેત્રપટલની પાછળના ભાગમાં, ક્યાં? નેત્રપટલની આકૃતિમાં જોવો, પાછળના ભાગમાં કેન્દ્રિત થાય. પાછળના એટલે ક્યાં? કેટલાય અંતર પછી કેન્દ્રિત થાય, એટલે આમ નજીકની વસ્તુ હોય ને એને સ્પષ્ટ ન દેખાય, દૂરની વસ્તુ છે એને સ્પષ્ટ દેખાય. તો દૂરના બિંદુએ ઉદ્ભવતી આ ખામીને શું કહેવાય? ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ દ્રષ્ટિના ખામીનું નિવારણ કરવા માટે ડોક્ટર બહિર્ગોળ લેન્સના ચશ્માનો ઉપયોગ કરે. બહિર્ગોળ લેન્સ કાઢે કે જાઓ નંબર વાળા ચશ્મા કઢાઈ આવો, એટલે લેન્સ આપે તમને, ત્યાં જઈને તમારા ચશ્મા બનાવી નાખવાના. એટલે જ્યારે પ્રકાશના કિરણો
વક્રીભવન પામી નેત્રપટલની પાછળના ભાગમાં એટલે દૂરના બિંદુએ કેન્દ્રિત થાય, દૂરના બિંદુએ કેન્દ્રિત થાય એટલે દૂરના બિંદુએ ઉદ્ભવતી આ ખામીને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. દૂરના બિંદુએ કેન્દ્રિત થાય એટલે નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, દૂરની વસ્તુ એને સ્પષ્ટ દેખાય છે. આ તમે તફાવતના મુદ્દામાં લખી શકો બરોબર. લઘુ દ્રષ્ટિની ખામીમાં શું છે, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય, દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. આમાં ઊંધું છે, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી પણ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. તફાવતના મુદ્દા બનાવતી વખતે ખાસ આ રેકોર્ડિંગ બીજી વાર સાંભળવું હોય તો સાંભળજો. તફાવત પૂછાશે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી. તો પ્રકાશના કિરણો વક્રીભવન પામી અને નેત્રપટલથી પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે એટલે દૂરના બિંદુએ કેન્દ્રિત થાય એટલે નજીકના બિંદુનું સ્પષ્ટ દેખાતું નથી, એટલે નજીકનું જે વસ્તુ છે એ સ્પષ્ટ દેખાતી નથી. આંખમાં ઉદ્ભવતી આ ખામીને શું કહેવાય, ગુરુ દ્રષ્ટિની ખામી. આ ખામીના નિવારણ માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી છે. આ પણ તફાવતના મુદ્દામાં તમે એડ કરી શકો. એક બીજી ખામી પણ છે આપણે ચર્ચા કરવાની છે બરોબર, જે અમુક ઉંમર પછી ખાસ જોવા મળે, જેને પ્રેસ બાયોપિયા કહેવાય. સામાન્ય રીતે ઉંમર જેમ જેમ 40 વર્ષ પછી ઉંમર જેમ જેમ વધતી જાય એમ આંખમાં જે સમાવેશ, જે આંખમાં પ્રકાશના કિરણોની જે સમાવેશ ક્ષમતા છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. એટલે વ્યક્તિનું નજીકના બિંદુનું સ્પષ્ટ નથી દેખાતું, દૂરના બિંદુનું પણ સ્પષ્ટ નથી દેખાતું. એવું શું કામ થાય, તો કે આંખમાં રહેલા જે સિલિયરી સ્નાયુઓ છે એ નબળા પડતા જાય. આંખમાં રહેલા સિલિયરી સ્નાયુઓ શું થાય, નબળા પડતા જાય, એટલે નજીકનું સ્પષ્ટ ન દેખાય અને દૂરનું પણ સ્પષ્ટ ન દેખાય. ત્યારે આવા પ્રકારની ખામીને પ્રેસ બાયોપિયા તરીકે, કેના તરીકે ઓળખવામાં આવે છે, પ્રેસ બાયોપિયા. આની અંદર સિલિયરી સ્નાયુઓની જે ક્ષમતા છે એ નબળા પડતા જાય, એટલે લેન્સની જે સ્થિતિસ્થાપકતા છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. આને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે બરોબર. આપણે કઈ 42 વર્ષ પછી આવે, 42 આવે ને બરોબર, એમાં આ ખામી દૂર કરવા માટે આવો ભાઈ. આકૃતિ માત્ર જાણકારી માટે છે, તમારા માટે નથી, માત્ર જાણકારી માટે. એમાં એક બાજુ અંતર્ગોળ લેન્સ હોય, બીજી બાજુ બહિર્ગોળ લેન્સ હોય, તેવા લેન્સને બાયફોકલ લેન્સ. કેવો લેન્સ કહેવાય, બાયફોકલ લેન્સ. એટલે આ પ્રકારની ખામી દૂર કરવા માટે ક્યાં લેન્સનો ઉપયોગ થાય છે, બાયફોકલ લેન્સ. આવો હોય દ્વિકેન્દ્રી હોય, એક બાજુ અંતર્ગોળ હોય બીજી બાજુ બહિર્ગોળ. હાલમાં કોવીસી થઈ ગયું હોય કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે, ડોક્ટરો શું કરે, કોન્ટેક્ટ લેન્સ કરે, એટલે ચશ્મા પહેરવા જ ન પડે. અમુક ઉંમર પછી છોકરીઓને ચશ્મા પહેરવાની શરમ આવે તો એ લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરી ચશ્મા દૂર કરી નાખે બરોબર. તો એ લોકો આવા બાયફોકલ લેન્સ છે એને ઉપયોગ ના બદલે એ લોકો શું કરે, 42 પહેરવાને બદલે કોન્ટેક્ટ લેન્સ પહેરે. બાયફોકલ લેન્સનો ઉપયોગ કેમાં થાય, 42 ચશ્મા હોય ને એમાં થાય, અંતર્ગોળે હોય ને બહિર્ગોળે હોય બરોબર. એની અંદર શું થાય, નજીકની વસ્તુ સ્પષ્ટ ન દેખાય, દૂરની વસ્તુ પણ સ્પષ્ટ ન દેખાય. 40 વર્ષ પછી આંખના જે સિલિયરી સ્નાયુઓ છે એની સ્થિતિસ્થાપક ક્ષમતામાં શું થાય, એની જે જોવાની જે ક્ષમતા છે એમાં ઘટાડો થાય, એટલે લેન્સની સ્થિતિસ્થાપકતા પણ ઘટે. એ ખામીને શું કહેવાય, પ્રેસ બાયોપિયા. આ ખામી દૂર કરવા માટે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે. હાલમાં બાયફોકલ લેન્સ એટલે એક બાજુ અંતર્ગોળ ને બહિર્ગોળ. હાલમાં આ ખામીનો નિવારણ કરવા માટે ડોક્ટરો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે. અને 60 વર્ષ ઉપર જાય ને આ વ્યક્તિ પછી શું થાય, એને આંખની આજુબાજુ ઓલા વાદળ જાયું ચારી જામી જાય કહેવાય ને, ચારી જામી જાય ને એવું બધું થવા, દુધિયા રંગનું દેખાવા માંડે, એને મોતૈયો કહેવાય. એટલે 60 વર્ષ પછી એને મોતૈયો ઉતારવો પડે. 60 વર્ષ પછી એને શું ઉતારવું પડે, મોતૈયો. એટલે જ તે નાનપણમાં આંખનું પૂરેપૂરું ધ્યાન રાખો, લેલા શાકભાજી ખાઓ. અને લોકડાઉનના સમયની અંદર ખાવા પીવા સિવાય બીજી શું પ્રવૃત્તિ હોય, તો ડાયટ ઉપર ધ્યાન રાખો, પોતાની આંખનું ધ્યાન રાખો, નહીં 42 પણ આવશે અને મોતૈયો પણ આવશે બરોબર. એટલે ખાસ લોકડાઉનના આ સમયની અંદર ખાવા પીવા અને તંદુરસ્તી ઉપર પૂરું ધ્યાન આપો, રોગ પ્રતિકારક ક્ષમતા વધારો અને વિડીયો લેક્ચર જોતા રહો તેવી અપીલ સાથે જય હિન્દ.